પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 3માં ગણિત ગમત વિષયમાં પાઠ 9મો કેટલા વખત વિશે ભણીશું, તો ચાલો ભણીએ. હવે જોઈ પાના નંબર 142. બે સંખ્યાનો ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. એમાં તમે આડી જે લાઈન જોશો તેમાં એકડો લખો તો એક એકાનો ખૂણે લખવાનો, ઊભી લાઈનમાં પણ એક લખો છે ઉપર તો એક એકાનો ખૂણે લખવાનો, પછી બે હોય તો બે એકાનો ખૂણિયો, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ રીતે 1 થી 10 એકાના ખૂણિયા અહીંયા લખવાના છે. હવે જો એ સાચું છે કે નહીં ચકાસવાની રીત તમારે નીચે આપેલી છે. તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ, તમને જો અહીંયા ચોકડી કરીને આપી છે તેમાં શું છે, ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો કરો, 3 વત્તા 6 વત્તા 9 બરાબર 18 થાય. ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાનો સરવાળો કરો, હવે 4 વત્તા 6 વત્તા 8 કરશું તોય 18 થશે. જો બે કોઈ ઊભો અને ઉપરથી નીચેનો અને ડાબેથી જમણીનો સરવાળો સરખો આવી જાય તો આપણે જે ચોકડીનું કોષ્ટક કર્યું છે એ સાચું છે. આવી રીતે તમારે અલગ અલગ ચોકડીઓ કરી અને તમારા નોટબુકમાં લખી અને સરવાળો કરીને તમારે જોવાનું છે કે સાચું લખ્યું છે કે નહીં. હવે જોઈએ સામે 143 પાના નંબર 3. આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક અંકથી રંગો, 12 થી 20 સુધીના અંકોને બીજા અંકથી બીજા કલરથી અને 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગો. શું તમને કોઈ કલરની પેટર્ન જોવા મળી? એ તમારા અહીંયા કલર પૂરી અને જોવાનું છે. પાના નંબર 142 ઉપર જે કોષ્ટક કર્યું ને એમાં તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખો. બધાને 9નો ઘડિયો વધારે ગમતો હોય, જુઓ 9નો ઘડિયો હોય એમાં કઈ રીતની ટ્રીક હોય, 9 પછી પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એવી રીતે આપણે ઊભું લખ્યું, પછી 9 દાણ 90 છે એમાં 0 લખો, પછી એનાથી આમ ઉપર ઉપર બાજુમાં સંખ્યા લખતી જવાની, 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર. આ રીતે તમે કરશો એટલે આખો 9નો ઘડિયો થઈ જશે. અહીંયા તમને બીજો ઘડિયો લખ ગમતો હોય તો તમે એ પણ લખી શકો છો. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા ચેપ્ટરમાં ફરીથી મળશું, ત્યાં સુધી આવજો બાળમિત્રો.